हेलो स्टूडेंट्स, तो जुए दोस्तों, हमें आपणे नवो आपणो टॉपिक छे दोस्तों, बहुपदीना शून्य। दोस्तों बहु अगत्यनो टॉपिक छे। धोरण 9, धोरण 10, धोरण 11, 12 साइंस कॉमर्स तमे कोई पण फील्डमां जशो तमने आ टॉपिक आवशे आवशे ने आवशे। जरा जुओ शुं छे बहुपदीना शून्य। तो कि तमने एक बहुपदी पी ऑफ एक्स नुं समीकरण आप्युं छे। पी ऑफ एक्स बराबर 5x³ ओछा 2x² वत्ता 3x - 2 नो विचार करो। जो आपने एक्स नी बदले एक लईए एटले के एक्स नी किंमत केटली लईए एक लईए तो शू थाय। जो आपणी पासे बहुपदी शू हती तो के पी ऑफ एक्स बराबर हता 5x³ पछी माइनस 2x² प्लस 3x - 2 ज्यां एक्स नी जग्याए बराबर आ एक्स नी जग्याए हवे आपणे शू मूकवाना छे एक मूकवाना छे। एक्स नी जग्याए शू लीधा छे अहींया एक। तो जोई लो एक्स नी जग्याए हवे शू आई गया एक। એટલે આખી બહુપદીમાં જ્યાં પણ એક્સ આવશે ત્યાં શું મૂકીશું એક। તો જુઓ 5 તો એવા ને એવા બંને વચ્ચે કોઈ નિશાની નથી। કયો સંબંધ? ગુણાકારનો સંબંધ। કયો સંબંધ? ગુણાકારનો સંબંધ। એક્સની જગ્યાએ એક આવી ગયા, એક્સની 3 ઘાત હતી તો 1 ની 3 ઘાત। માઇનસ એવા ને એવા 2x² હતી, 2 × 1² 3 × x² 1 બરાબર 3 × 1 - 2 બરાબર। જ્યાં શું થશે તો કે જુઓ, સૌથી પહેલાં ઘાતને છૂટી કરવાની, 1 ની તમે 3 ઘાત કરો તો 1 થાય અને 1 નો 5 સાથે ગુણાકાર 5, આખા પદનું પરિણામ શું આવ્યું તો કે ખાલી 5। વચ્ચે માઇનસ હતા તો આ માઇનસ એવા ને એવા, 2 × 1² કરો તો 1 જ રહે, 1 × 2 કરશો તો 2 એવા ને એવા બરાબર। વચ્ચે પ્લસ છે તો અહીંયા ઘડી વચ્ચે પ્લસ, આનું પરિણામ અહીંયા આવી ગયું બરાબર। પછી પ્લસ એવા ને એવા, 3 × 1 3 એવા ને એવા, વચ્ચે માઇનસ છે તો માઇનસ એવા ને એવા, 2 એવા ને એવા 2 એવા ને એવા બરાબર। શું થશે? 5 માંથી 2 બાદ કરીએ તો પ્લસ 3, પ્લસ 3 માં 3 ઉમેરીએ તો 6, અને 6 માંથી 2 બાદ કરીએ તો જવાબ શું આવ્યો આપણો? 4। એટલે કે આપણે એક્સની કિંમત જો 1 મૂકીએ તો આપેલ બહુપદીનું પરિણામ શું આવે છે તો કે 4 આવે છે। એવી જ રીતે આપણને આ બહુપદી માટે કહે છે એક્સની કિંમત 1 મૂકો। જો એક્સની કિંમત 1 મૂકી જોઈએ તો આપણને એક્સનું મૂલ્ય કેટલું મળે તો કે અહીંયા ઘડી જો એક્સનું મૂલ્ય શું કીધું છે? 1 મળે। હવે એક્સનું મૂલ્ય 0 બરાબર, અહીંયા ઘડી આપણે એક્સનું મૂલ્ય શું લીધું હતું? 1 લીધું હતું। હવે એક્સનું મૂલ્ય શું લેવામાં આવે છે તો કે 0 લેવામાં આવે, તો શું થાય તો કે જુઓ 0 ની 3 ઘાત 0 અને 0 × 5 0 થઈ જશે, અહીંયા પણ 0 થઈ જશે, અહીંયા ખાલી બચશે શું તો કે -2। તો જવાબ શું આવ્યો? -2। શું તમે -1 મૂકીને શોધી શકશો? તો જુઓ દોસ્તો, આપણે અહીંયા ઘડી આપણું વર્કિંગ કરીએ કે ભાઈ આપણને અહીંયા ઘડી એક્સ બરાબર કેટલા આપી દીધા છે? -1 મૂકીને જોઈએ બરાબર કે -1 લેતા તો આપણી પાસે જે બહુપદી છે જ્યાં એક્સની જગ્યાએ આપણે શું મૂકીશું? -1। જોઈ લો, આ એક્સની જગ્યાએ -1 બરાબર 5 − 1 ની 3 ઘાત - 2 − 1 ની 2 ઘાત બરાબર 3 −1 અને -2। આ દોસ્તો પહેલું સ્ટેપ થયું। હવે આપણે આપણું આગળનું સ્ટેપ જોઈએ। -ની 3 ઘાત કરો તો દોસ્તો -1 એવા ને એવા રહે, -1 ની 3 ઘાત કરો -1 એવા ને એવા રહે, પણ -2 એવા ને એવા, -1 ની 2 ઘાત કરો ને તો +1 થઈ જાય, પ્લસ 3 એવા ને એવા, -1 એવા ને એવા અને -2 પણ એવા ને એવા, 5 એકા 5 પણ કેવા? માઇનસ, 1 + 1 - છે, જવાબ સામા આવે -માં, 2 એકા 2 પણ કેવા? માઇનસ, 1 + 1 - એટલે જવાબ શું આવે? -. 3 એકા 3 જવાબ આવશે -, 1 + 1 - છે અને પાછળ -2 તો છે જોઈએ। -5 માંથી હજી માઇનસ કરીએ 2 તો -7, -7 માંથી હજી બાદ કરીએ 3 તો -10, અને -10 માંથી હજી બાદ કરીએ 2 તો જવાબ આવશે દોસ્તો -12। શું આવે છે જવાબ? -12। ખબર પડી? આ તો એક એક્ઝામ્પલ હતું, ખરેખર દાખલા હવે આપણે જોઈશું આપણા સ્વાધ્યાય 2.2 માં બરાબર। શરૂ કરીએ છીએ દોસ્તો સ્વાધ્યાય નવા સિલેબસ પ્રમાણે, તમારા ઘણા બધા ચેન્જીસ છે તમારી ચોપડીમાં, નવી ટેક્સ્ટબુક આવી ગઈ છે ગણિત વિષયની બરાબર, તો તમે એને જ અનુસરશો તો યોગ્ય રહેશે। જો સ્વાધ્યાય 2.1 માં એક્સની બરાબર એક્સની કિંમતો માટે પી ઓફ એક્સ માઇનસ 4x² 2 ઘાત + 3 બહુપદીનું મૂલ્ય શોધો। ભાઈ બહુપદીનું મૂલ્ય શોધવાનું છે તો આપણને બહુપદી શું આપી છે તો કે બહુપદી આપણને આપી છે તો ફિક્સ છે, બદલાય નહીં। તો આપણે સૌથી પહેલાં બહુપદી લખી દઈએ બરાબર કે બહુપદી આપણને શું આપી છે તો કે 5x - 4x² 2 ઘાત + 3 આવું આપેલું છે। હવે આ બહુપદીમાં શું કરીએ તો કે એક્સની જગ્યાએ શું મૂકીશું? 0।
तो जो पांच कौंस करूँ के गुणाकार करूँ, बंनेनो मतलब शू थाय छे एक है बराबर। पांच अने एक्स वच्चे कोई निशानी छे नथी बराबर, एटले के गुणाकारनो संबंध कहेवाय। एटले पांच अने जीरो वच्चे पण संबंध कयो होवो जोईए गुणाकार, कौंस पण गुणाकारनो संबंध दर्शावे छे। पांच कौंस में जीरो ओछा चार, एक्स की जगह पाछा जीरो, एक्स की बे घात हती तो जीरो नी पण बे घात, वत्ता त्रण एवा ने एवा। चलो सादू रूप आपी, पांचनो कोईपण संख्या साथ गुणाकार जीरो आवे, पछी पहला घात छूटी करिए चार एवा ने एवा, जीरो नी बे घात शू आवे तो कि जीरो आवे, प्लस त्रण एवा ने एवा। हवे आ जीरो एवा ने एवा, चारनो कोईपण संख्या साथ गुणाकार जीरो आवे, सॉरी जीरोनो कोईपण संख्या साथ गुणाकार जीरो आवे अने प्लस त्रण। जीरो ओछा जीरो जीरो, जीरो में त्रण उमेरी जवाब शू आवे छे तमारो प्लस त्रण। तो आपने कीधुं तुं के किंमत मूकी एक्स पांच एक्स ओछा चार एक्स की बे घात वत्ता त्रण बहुपदीनु मूल्य शोधो। तो आपणे एक्स की किंमत जो जीरो मूकीए तो आपेल बहुपदीनु मूल्य केटलू आवे, प्लस त्रण आवे। खबर पड़ी ने कि जो एक्स बराबर तमे जीरो लो छो बराबर तो मूल्य केटलू आयु, तो कि मूल्य आयु प्लस त्रण। खबर पड़ी ने, ख्याल आवशे दोस्तों। જોઈએ હજી દાખલા છે આપણી પાસે, એક્સનું મૂલ્ય લેવાનું છે માઇનસ એક। તો જુઓ આપણે અહીંયા આગળ બહુપદી તો આપેલી જ છે, પાંચ એક્સ ઓછા ચાર એક્સની બે ઘાત વત્તા ત્રણ। હવે એક્સની જગ્યાએ માઇનસ એક, પાંચ એવાને એવા કૌંસમાં એક્સની જગ્યાએ માઇનસ એક, માઇનસ ચાર એવાને એવા કૌંસમાં એક્સની જગ્યાએ માઇનસ એકની બે ઘાત વત્તા ત્રણ। તો જુઓ પાંચ એકા પાંચ, પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ પાંચ આવશે। પહેલાં માઇનસ ચાર એવાને એવા રહ્યા દો, માઇનસ એકની બે ઘાત પ્લસ એક આવે, જો બતાવો તમને ખબર હોય જોઈએ દોસ્તો, કોઈપણ માઇનસ સંખ્યાનો વર્ગ હંમેશા પ્લસ આવે કેવી રીતના, તો કે જો માઇનસ એકના વર્ગનો મતલબ શું થાય, માઇનસ એક ગુણ્યા માઇનસ એક, પ્લસ માઇનસ સોરી માઇનસ માઇનસ પ્લસ અને એક એકા એક, જવાબ શું આવે પ્લસ એક આવે। એટલે અહીંયા હું માઇનસ એકનો વર્ગ લખીશ પ્લસ એક, અને પ્લસ ત્રણ તો છે જ, માઇનસ પાંચ એવાને એવા, પ્લસ માઇનસ માઇનસ, ચાર એકા ચાર, પ્લસ ત્રણ। ચલો માઇનસ પાંચમાંથી ચાર બાદ કરીએ, માઇનસ નવ જેમાં પ્લસ ત્રણ કરીએ। શીખવાડ્યું છે દોસ્તો મેં તમને, એક સંખ્યા પ્લસ હોય એક સંખ્યા માઇનસ હોય તો પ્લસ માઇનસ હોય તો શું કરવાનું, તો કે મોટામાંથી નાનું બાદ, છમાં નવમાંથી તમે ત્રણ બાદ કરશો આવશે છ, બેમાંથી કઈ સંખ્યા મોટી છે તો કે નવ મોટા, એટલે આગળ ચિહ્ન માઇનસનું છે, તો આપણો ફાઇનલ જવાબ પણ આવશે માઇનસમાં, જે છે માઇનસ છ। દોસ્તો ઘણાને છે ને કન્ફ્યુઝન થાય છે કે સર તમે ઘણીવાર પ્લસ માઇનસ માઇનસ લખી દો છો બરાબર, દોસ્તો અલગ અલગ નિયમો છે ગુણાકારના અને ભાગાકારના, નિયમોમાં એક પ્લસ સંખ્યાનો ગુણાકાર અથવા ભાગાકાર બીજી માઇનસ સંખ્યા સાથે કરો તો જવાબ માઇનસમાં આવે બરાબર, બે માઇનસ સંખ્યા સાથે કરો તો જવાબ આવે પ્લસ। ખબર પડી કે બંને સંખ્યા પ્લસ હોય ગુણાકાર અને ભાગાકારમાં તો જવાબ પ્લસ જ રહે બરાબર, અને એક માઇનસ હોય એનો ગુણાકાર અથવા ભાગાકાર પ્લસ સાથે કરો તો જવાબ શું થઈ જાય, માઇનસ। ખ્યાલ આવે છે, આ નિયમો ગુણાકાર ભાગાકારના છે, અહીંયા ગુણાકાર ભાગાકાર નથી। જોઈ લો એક સંખ્યા માઇનસ છે જેમાં પ્લસ ત્રણ ઉમેરવાના છે, સરવાળો બાદબાકી છે, પણ મેં સરવાળા બાદબાકી માટે તમને આ નિયમો અહીંયા એપ્લાય કરતો નથી, આ નિયમો અહીંયા નથી, અહીંયા સરવાળો બાદબાકી છે। જ્યારે એક સંખ્યા ઋણ હોય એક સંખ્યા ધન હોય ત્યારે મોટામાંથી નાનું બાદ કરવાનું, મોટી મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ જવાબની આગળ મૂકી દેવાનું। એટલે ખરેખર નવમાંથી ત્રણ બાદ કર્યા તો છ, અને છ નવની આગળ માઇનસ છે એટલે છની આગળ પણ શું આવશે, માઇનસ। તો આપણે જો એક્સનું મૂલ્ય માઇનસ એક મૂકીએ તો આપેલ બહુપદીનું મૂલ્ય કેટલું મળે, માઇનસ છ મળે। પછી જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્સનું મૂલ્ય બે મૂકવાનું છે, જો બહુપદી તો છે જ આપણી પાસે, કઈ છે બહુપદી, તો કે પાંચ એક્સ ઓછા ચાર એક્સની બે ઘાત વત્તા ત્રણ, એક્સની જગ્યાએ આપણે બે મૂકીએ તો પાંચ એવાને એવા એક્સની જગ્યાએ કૌંસમાં બે, માઇનસ ચાર એવાને એવા એક્સની જગ્યાએ કૌંસમાં બે, બેની બે ઘાત વત્તા ત્રણ। ચલો પાંચ દુ દસ બરાબર, સૌથી પહેલાં ઘાતને છૂટી કરીએ, બેની બે ઘાત કરો તો બેનો વર્ગ થઈ જશે ચાર વત્તા ત્રણ, પછી દસ એવાને એવા પ્લસ માઇનસ, કૌંસ છે ને એટલે ગુણાકાર, ગુણાકારના સંબંધમાં એક પ્લસ હોય એક માઇનસ હોય તો માઇનસ, ચાર ચોક સોળ વત્તા ત્રણ। ચલો દસમાંથી છ સોળ બાદ કરું તો માઇનસ છ, માઇનસ છમાં ત્રણ ઉમેરું, હમણાં જ શીખવાડ્યું એક પ્લસ હોય એક માઇનસ, મોટામાંથી નાનું બાદ કરો એટલે ત્રણ, મોટાની આગળનું સાઇન કરો એટલે કે માઇનસ ત્રણ જવાબ આવ્યો। ખબર પડી કે એક્સનું મૂલ્ય બે હોય તો આપેલ બહુપદીનું મૂલ્ય માઇનસ ત્રણ આવે। પછી જોઈએ પી ઓફ વાય બરાબર, નવો પ્રશ્ન શરૂ થાય છે, નીચે આપેલ બહુપદી માટે
पी ऑफ ज़ीरो, पी ऑफ वन अने पी ऑफ टू, बीजू कहीं नहीं। अँ बहुपदी में एक्सनु मूल्य एक वक्त ज़ीरो मूकवा है, एक्सनु मूल्य एक वक्त प्लस वन मूकवा है, एक्सनु मूल्य एक वक्त आप शूँ मूकवा है प्लस टू। तो आपने बहुपदी तो आपेली है, हमें सौथी पहला आप एक्सनु मूल्य ज़ीरो लेता शू थाय जुए बराबर है ने कि भाई आप एक्सनु मूल्य ज़ीरो लीए तो शू थाय तो के बहुपदी पी ऑफ y बराबर वाई स्क्वेर माइनस वाई प्लस वन में एक्सनु मूल्य सॉरी एक्सनु मूल्य नहीं दोस्तों वाई नु मूल्य लेवाश है केम के अँ आगे चल कयो है y है माटे आपणे लखीशू के y बराबर अँ आगे लखीशू माटे y बराबर शू लेता ज़ीरो लेता बराबर y बराबर शू लेता ज़ीरो लेता माटे पी ऑफ ज़ीरो इज इक्वल टू वाई की जगह ज़ीरो आई गए ज्यां वाई देखाय त्यां शू करवानो ज़ीरो वाई नो वर्ग एटले ज़ीरो नो वर्ग माइनस वाई एटले माइनस ज़ीरो प्लस वन एवा ने एवा ज़ीरो नो वर्ग ज़ीरो ज़ीरो की जगह ज़ीरो प्लस वन ज़ीरो माथी ज़ीरो जाए तो ज़ीरो अने ज़ीरो में एक उमेरू तो जवाब शू आवशे एक आवशे एटले के आपणे वाई नी मूल्य ज़ीरो लीधुं तो परिणाम शू आव्युं एक आव्युं। हजी आपणी पासे छे आ दाखलो, चलो वाई नी किंमत शू लेवानी छे एक लेवानी छे, वाई नी किंमत एक लेता बहुपदी तो है एने वारंवार लखवानी जरूर नहीं, पी ऑफ वाई की जगह एक ज्या आखी बहुपदी में ज्या वाई है त्या हवे शू मूकवानो एक, वाई नी बे घात है तो एक नी बे घात लखो, माइनस है तो माइनस, वाई है तो एक लखो बराबर अने प्लस वन एवा ने एवा, एक नो वर्ग करूँ तो एक माइनस एक प्लस एक बराबर तो जो लो माइनस एक प्लस एक कैंसल थी जाए बच्चू शू खाली एक बराबर के एक मूक्यू त्यारे आपेल बहुपदीनु मूल्य केटलू मळ्यू प्लस वन मळ्यू सीम्पल। चलो हजी जोईए बराबर एक वक्त आपणे वायनु मूल्य ज़ीरो लीधु, एक वक्त वायनु मूल्य शू लीधु एक लीधु बराबर अहीं आगे तमे वाई कही शको खबर पड़ी ने, चल अहीं आगे शू वापर्यो छे वाई जे चल आप्यो एनी किंमत आपणे अहीं लई लेवानी बराबर। तो अहीं आगे हवे वायनु मूल्य शू बाकी छे बे लेता तो हूँ लई लईए दोस्तों आपणे चेक करी हवे आपणी पासे पी ऑफ वाई नी जगह छे बे, ज्यां वाई आवशे त्यां बे मूकीशू, बे नी बे घात पछी ओछा वाई वत्ता एक बराबर वाई नी जगह बे मूकवाना छे ने एटले ओछा बे वत्ता एक, भाई बे नो वर्ग करवानो पहला चार थाय माइनस बे एवा ने एवा प्लस एक एवा ने एवा, चार माथी बे जाय तो प्लस बे, प्लस बे मां प्लस एक उमेरू तो प्लस त्रण, आपेल बहुपदीनुं मूल्य शूँ मळे तमने प्लस त्रण मळे એટલે કે એક્સનું વાયનું મૂલ્ય ઝીરો મૂક્યું ત્યારે મૂલ્ય બહુપદીનું મૂલ્ય કેટલું મળ્યું એક, એક્સનું મૂલ્ય વાયનું મૂલ્ય એક મૂક્યું ત્યારે બહુપદીનું મૂલ્ય મળ્યું એક અને વાયનું મૂલ્ય બે મૂક્યું તો બહુપદીનું મૂલ્ય મળ્યું ત્રણ। ખ્યાલ આવે દોસ્તો, ક્લિયર, એકદમ શાંતિથી તમે દાખલાને ગણી શકો છો। જોઈએ હજી પ્રેક્ટિસ કરીએ, પી ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ 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 પ્લસ ટી પ્લસ ટુ ટી સ્ક્વેર માઇનસ ટી ક્યુબ બરાબર એટલે કે ટીનો ઘન, જ્યાં આપણે પી ઓફ એક્સ બરાબર સોરી પીની પી સાથે પહેલાં ટીની કિંમત શું લેવાની ઝીરો પછી એક અને પછી બે, તો આપણે સૌથી પહેલાં લખીએ કે ટી બરાબર ઝીરો લેતા બરાબર, બહુપદી તો છે જ આપણી પાસે, બહુપદી શું હતી તો કે જ્યાં ટી છે ત્યાં હવે શું મૂકવાનું ઝીરો, બે એવાને એવા પ્લસ એવાને એવા, ટીની જગ્યાએ ઝીરો પ્લસ બે એવાને એવા, ટીનો વર્ગ છે તો અહીંયા ઝીરોનો શું થઈ જશે વર્ગ, ઓછા છે તો ઓછા, ટીનો ઘન છે તો અહીંયા થઈ જશે ઝીરોનો ઘન। ચલો બે વાને એવા ઝીરોનું તો કોઈ મહત્વ જ નથી, બે વાને એવા ઝીરોનો વર્ગ કરો તો શું થઈ જાય ઝીરો, ઝીરોનો ઘન કરો તો શું થઈ જાય ઝીરો। પછી જોઈએ બે વાને એવા ઝીરો એવાને એવા, બે ગુણ્યા ઝીરો ઝીરો થઈ જશે ઝીરો, ઝીરોનું કોઈ મૂલ્ય નથી એટલે બચ્યા કેટલા ફક્ત ને ફક્ત બે। પી ઓફ ટી માટે ટીની કિંમત ઝીરો મૂકતા પરિણામ શું મળ્યું આપણને તો કે પ્લસ બે મળ્યું। હજી જોઈએ આપણી પાસે ટીની કિંમત કેટલી છે તો કે એક છે લેતા શું થશે જોઈએ, તો કે પી ઓફ ટીની જગ્યાએ હવે મૂકીશું એક, બહુપદી તો છે જ આપણી પાસે, બે વત્તા ટીની જગ્યાએ એક વત્તા બે, ટીનો વર્ગ છે તો એકનો વર્ગ થઈ જશે, ઓછા ટીનો ઘન છે તો એકનો શું થઈ જશે ઘન। સૌથી પહેલાં બે વાને એવા એક એવાને એવા, આ પણ બે એવાને એવા, સૌથી પહેલાં યાદ રાખજો દોસ્તો ઘાતને છૂટી કરો, શું કરો ઘાતને છૂટી કરો, એકનો વર્ગ કેટલો થાય એક થાય અને માઇનસ એકનો ઘન કરો તો પણ શું થાય એક,
एक नी कोई पन घात हो जवाब शू आवे एक ज आवे तो जुओ बे वत्ता एक त्रण थई जशे बे का बे अने ओछा केला छे एक चलो त्रण ने बे पांच पांच माथी एक बात करूँ तो जवाब आवशे चार क्लियर तो अहीं घड़ी आपने मूल्य केटलू मळ्यु चार हजी एक किंमत बाकी छे दोस्तों एप्लाय करी रहिए टी बराबर बे लेता चलो अपनी पास बहुपदी शू है तो कि पी ऑफ बे टीनी जगह बे आई जैसे बे वने एवा पची टी टीनी जगह पाचा शू मुकवाना छे बे वत्ता टी बे टीनो वर्ग छे तो अहीं आगे बे वन एवा टीनी जगह बे बे नो वर्ग अने ओछा बे नो घन क्लियर चलो बे वन एवा प्लस बे वन एवा पची अजी प्लस बे वन एवा बे नो वर्ग करी जईशू तो कौंसमां आवशे चार अने माइनस भाई बे नो घन बे ना घन नो मतलब थाय बे गुणिया बे गुणिया बे तो बे नो घन आवशे आठ केटलो आवशे आठ चलो बे वन एवा अपन बे वन एवा चार दू आठ माइनस आठ बराबर माइनस आठ प्लस आठ कैंसल थई गया बे वत्ता बे करशू तो जवाब शू आयो चार आयो तो आपणे ज्यारे टी नी किंमत प्लस बे लईए तो एनु मूल्य केटलू आवशे प्लस चार आवशे चार आवशे फावे दोस्तों आनी साथे आपणो दाखला नंबर बे पत्यो दाखला नंबर त्रण में पी ऑफ एक्स बराबर एक्स की त्रण घात आपी कई नहीं दोस्तों आपणे सौथी पहेला एक्स बराबर झीरो लेता शू थाय छे एक्स बराबर झीरो लेता तो पी ऑफ एक्स की जगह मूकीए झीरो तो अहीं झीरो नो घन थई जशे तो परिणाम शू आवशे तो कि झीरो आवशे है ने पछी जुओ एक्स बराबर एक लेता एक्स की किंमत एक मूकीए बराबर के पी ऑफ एक बराबर एक नो शू थई जशे घन एक नो घन करो तो जवाब शू आवे तो कि एक ज आवे अहीं आयो तो झीरो अहीं आयो तो एक अने हजी आपणे एक्स बराबर बे लेता शू थाय छे तो के आपणे पी ऑफ एक्स की जगह मूकीशू बे अने बे नो शू कर दईशू घन अने बे नो घन खबर छे बे दू चार दू आठ एटले बे गुणिया बे गुणिया बे बराबर खबर पड़े छे ने दोस्तों बे नो घन एटले केटलो आवशे आठ आवशे फटाफट थाय दोस्तों थोड़ू मगज तमे चलावो एटले तमने कोई वांधो आवे नहीं बराबर जे ते आपणे किंमत आपणे मूकवानी रहेशे पछी जुओ दोस्तों पी ऑफ एक्स बराबर एक्स माइनस एक कौंसमां एक्स वत्ता एक आप्या छे बराबर तो आपणे कई वांधो नहीं सौथी पहेला एक्स बराबर शू लेता शून्य लेता मूकी आपणे रकम बराबर के पी ऑफ शून्य बराबर शून्य ओछा एक कौंसमां शून्य वत्ता एक भाई शून्यमांथी एक बात करो माइनस एक बचे शून्य में एक उमेरो प्लस एक बचे एक गुणिया कौंस एटले गुणाकार थाय ने पहला तो प्लस माइनस माइनस गुणाकारना नियम अने एक एका एक जवाब शू आयो माइनस एक हजी जोईए बराबर के एक्स बराबर आपणे एक लेता तो ज्यां एक्स छे त्यां शू मूकीशू एक एटले के अहीं आगळ कौंसमां आई जशे एक बराबर एक्सनी जगह एक ओछा एक पछी एक वत्ता एक माथी एक बात करो झीरो बराबर बीजा कौंस में एक उमेरो बे बे नो झीरो साथ गुणाकार शू आए तो कि झीरो आए तो आनी किंमत के लिए आई दोस्तों झीरो क्लियर अहीं आगळी किंमत आई थी माइनस वन हजी आपणी पासे छे एक्सनी किंमत छे बे लेता है ने बधी त्रणे त्रण किंमत मूकवानी ने तो पी ऑफ एक्सनी जगह प्लस बे मूकीए एटले बे ओछा एक अने बे वत्ता एक क्लियर શું થશે બેમાંથી એક બાદ કરું તો એક બચે અને બેમાં એક ઉમેરું તો ત્રણ ત્રણ અને એકનો ગુણાકાર કેટલો આવે ત્રણ આવે એટલે બે મૂકતા કિંમત શું મળી આપણને ત્રણ મળી ફટાફટ થાય દોસ્તો દાખલા હે ને હા કે ના ક્લિયર સમજ પડી રહી છે દોસ્તો તમને પછી જોઈએ નીચેની બહુપદી સામે દર્શાવેલ એક્સની કિંમતોએ આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં તે ચકાસો દોસ્તો બહુ સરસ દાખલા છે અને આઈએમપી પણ છે એ તમારે દોસ્તો આ દાખલા ગણીને જ જવાના 100% તમને એક્ઝામમાં આ ટાઈપના દાખલા જોવા મળશે કેવી રીતના થાય છે ધ્યાનથી જુઓ પી ઓફ એક્સ બરાબર પી ઓફ એક્સ બરાબર આપણને 3x + 1 આપ્યા છે અને પછી તમને એક્સની કિંમત આપી દીધી છે -1/3 બીજું કંઈ નહીં કરવાનું તમને દાખલામાં જે પી ઓફ એક્સ આપ્યો છે ને એની જગ્યાએ આ એક્સની કિંમત મૂકી દેવાની કેટલી છે તો કે -1/3 એટલે કે જ્યાં એક્સ આવે ત્યાં શું મૂકવાના -1/3 તો જોઈ લો આ ત્રણ તો છે જ એક્સ છે તો હું કૌંસમાં મૂકી દઉં -1/3 કેમ તો કે એક્સનું મૂલ્ય કેટલું છે -1/3 વત્તા કેટલા થશે એક ધ્યાનથી જોજો દોસ્તો અને શું કરવાનું છે જુઓ આ કૌંસ છે એટલે ગુણાકાર કહેવાય
શું થશે? આ અંશમાં કહેવાય, આ છેદમાં કહેવાય, આ ત્રણ અંશમાં છે, આ ત્રણ અંશમાં છે, આ ત્રણ છેદમાં છે, એટલે અંશમાં અને છેદમાં ગુણાકાર છે, એટલે અંશ અને છેદ જો સરખા હોય તો શું થઈ જાય, નીકળી જાય. બચ્યું શું અહીંયા? તો કે ફક્ત માઇનસ એક. અહીંયા શું છે? તો કે પ્લસ એક. માઇનસ એકમાં હું પ્લસ એક કરું તો જવાબ શું આવે? ઝીરો. બરાબર, કે તમે એક્સની કિંમત માઇનસ એકના છેદમાં ત્રણ મૂકી તો તમારા બહુપદીનું મૂલ્ય શું આવ્યું? શૂન્ય આવ્યું. જો જવાબ ઝીરો આવે છે, યાદ રાખજો, જવાબ શૂન્ય આવે ને તો બરાબર એક્સ બરાબર માઇનસ એકના છેદમાં ત્રણ એ આપેલ. બરાબર, જો આપણને જવાબ શૂન્ય મળે તો, આ તો સમજૂતી માટે લખ્યું છે, આ નથી લખવાનું, તમારે લખવાનું. એક્સ બરાબર માઇનસ એકના છેદમાં ત્રણ એ આપેલ બહુપદીનું શૂન્ય છે. પણ ક્યારે? જો જવાબ શૂન્ય આવે તો. આપ એક્સ બરાબર માઇનસ એકના છેદમાં ત્રણ એ આપેલ બહુપદીનું શું છે? એક શૂન્ય છે. આપણને પૂછ્યું હતું કે ભાઈ શૂન્ય છે કે નહીં. બરાબર, શૂન્ય છે કે નહીં ચકાસો. તો જવાબ, જો જવાબ શૂન્ય આવે, બરાબર ફરી કહું છું, જો જવાબ શૂન્ય આવે તો એક્સ બરાબરની જે કિંમત હોય આપેલ બહુપદીનું શૂન્ય છે. જો જવાબ શૂન્ય ન આવે તો પછી શૂન્ય નથી. જોઈશું આપણે દાખલામાં આગળ. બરાબર, જોઈ લો, હવે આ તમને બહુપદી આપી છે અને આ એક્સની કિંમત આપી છે. તો આપણે એપ્લાય કરીએ દોસ્તો કે એક્સની જગ્યાએ મૂકી દઈએ ચારના છેદમાં પાંચ, એટલે જ્યાં એક્સ આવશે હવે ત્યાં શું મૂકીશું? ચારના છેદમાં પાંચ, એટલે પાંચ કૌંસમાં ચારના છેદમાં પાંચ ઓછા શું છે? પાઈ છે. પાઈની કોઈ કિંમત આપી છે? કોઈ જ જગ્યાએ કિંમત આપી નથી, તો એને એવા નિવા રહેવા દઈએ. આ અંશમાં પાંચ છે, છેદમાં પાંચ છે, શું થઈ જશે? કેન્સલ. બચ્યું શું? ચાર ઓછા પાઈ. બરાબર, શું આને આપણે હવે કંઈ કરી શકીએ? કંઈ નહીં કરી શકીએ દોસ્તો. આ જ તમારો જવાબ છે. શું જવાબ શૂન્ય છે? ઝીરો છે? ના. તો આપણે લખી શકીએ કે એક્સ બરાબર ચારના છેદમાં પાંચ એ આપેલ બહુપદીનું શૂન્ય નથી, હે ને? આપણને જ કીધું શૂન્ય છે કે નહીં ચકાસવાનું. એની ચકાસણી ક્યાં થાય? જો પરિણામ ઝીરો આવે તો શૂન્ય છે, ઝીરો નહીં આવ્યું. ચાર માઇનસ પાય આયા, ઝીરો તો ના કહેવાય ને. બરાબર, આ નથી ને, ઝીરો નથી, ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, એટલે શૂન્ય નથી. જોઈએ હજી આગળ. આપણને હવે આ બહુપદી આપી છે. બરાબર, આ બહુપદી છે, એક્સના બે મૂલ્યો આપ્યા છે, એક વખત પ્લસ એક મૂકવાના છે અને બીજી વખત માઇનસ એક. કોઈ વાંધો નહીં, મૂકીએ આપણે. સૌથી પહેલાં પ્લસ એક મૂકીએ, જ્યાં એક્સ હશે ત્યાં પ્લસ એકનો વર્ગ માઇનસ એક, એકનો વર્ગ એક, એકમાંથી એક બાદ કરું કેટલા આવે? તો કે શૂન્ય આવે. ભાઈ જવાબ ઝીરો આવ્યો, આવ્યો ને, તો લખી શકીએ કે માટે એક્સ બરાબર પ્લસ એક એ આપેલ બહુપદીનું, બરાબર આપેલ બહુપદીનું શું છે? શૂન્ય છે. કેમ શૂન્ય છે? તો કે જવાબ શું આવ્યો? તો કે ઝીરો આવ્યો માટે, ફરવડીને, એટલે શૂન્ય છે. હજી બીજી કિંમત પણ આપી છે. ચલો આપણે એક્સની જગ્યાએ હવે શું મૂકીશું? માઇનસ એક. તો અહીંયા લખીએ, બરાબર, કે ભાઈ માઇનસ એકનો વર્ગ ઓછા શું છે? એક. ભાઈ કોઈપણ માઇનસ સંખ્યાનો વર્ગ હંમેશા પ્લસ આવે, તો પ્લસ એક. અહીંયા ઘડી શું છે? માઇનસ એક. એકમાંથી એક બાદ કરું, ફરી જવાબ આવ્યો ઝીરો. જો જવાબ ઝીરો આવે છે તમને ખબર જ છે. તો આપણે અહીંયા લખીએ કે માટે એક્સ બરાબર માઇનસ એક મૂકતા, બરાબર એ એક્સ બરાબર માઇનસ એક એ આપેલ બહુપદીનું શું છે? તો કે શૂન્ય છે. શૂન્ય એટલે એક પ્રકારનો અવયવ દોસ્તો, સાદી ભાષામાં કહીએ ને કે શૂન્ય આ આપેલ બહુપદીનો અવયવ, સોરી, આ માઇનસ એક આપેલ બહુપદીનો અવયવ કહેવાય? તો હા કહેવાય. બરાબર, ચલો જોઈએ. હજી આપણી પાસે આપી છે બહુપદી. આ બહુપદી છે દોસ્તો, એની માટે એક્સની બે કિંમત આપી છે, એક વખત માઇનસ એક અને એક વખત પ્લસ બે. મૂકીને જોઈએ, કોઈ વાંધો નહીં. ચલો સૌથી પહેલાં એક્સની જગ્યાએ આપણે મૂકીએ માઇનસ એક, તો શું થાય છે? એક્સની કિંમત માઇનસ એક, પછી એમાં પ્લસ એક કરવાના. એક્સની કિંમત માઇનસ એક, એમાંથી માઇનસ બે કરવાના. જેવું પદ છે એવું જ લખવાનું, ખાલી કિંમત સાચી મૂકવાની. માઇનસ એક પ્લસ એક કેટલા થઈ જશે અંદર? ઝીરો.
माइनस एक माइनस बे जयरे बे संख्या माइनस हो संख्या सरवाड़ो पण चिन्ह माइनस नु याद रखो बे संख्या माइनस हो त्यारे संख्या सरवाड़ो पण चिन्ह माइनस नु ए जो बने संख्या माइनस है एट्ले चिन्ह माइनस नु आवशे बे अने त्र बे अने एक नो सरवाड़ो केटलो आवशे त्रण एट्ले माइनस त्रण जीरो नो कोईपण संख्या साथ गुणाकार शू आयो जीरो जीरो आयो ने बराबर तो लखवानुं के भाई एक्स बराबर शू मूकी दी किंमत एक्स बराबर तो के माइनस एक ए आपेल बहुपदी नु शू छे शून्य छे केम तो के परिणाम जीरो आयु माटे हजी किंमत छे आपणी पास जोई लो आपणे मूकीशू हवे एक्स नी जग्याए बे बराबर चलो एक्स ज्यां हशे त्यां बे एटले बे वत्ता एक कौंसमां बे अहींया घड़ी आवशे पाछा बे है ने तो बे ओछा बे थई जशे बे ओछा बे चलो बे मां एक उमेरू तो पहला कौंसमां आवशे त्रण बे मांथी बे बात करूँ तो बीजा कौंसमां आवशे जीरो जीरो नो कोईपण संख्या साथे गुणाकार शू आवे तो के जीरो ज आवे पड़ी खबर तो लखीए माटे एक्स नी किंमत केटली मूकी दी प्लस बे ए आपेल बहुपदी नु शू छे तो के शून्य छे केम तो के परिणाम शू आयु जीरो आयु माटे जोईए हजी जो पी ऑफ एक्स बराबर आपने आप्या छे एक्स स्क्वेर अने एक्स नी एक ज किंमत आपी छे जीरो मूकी दईए बहु सीम्पल आ तो दोस्तों जोई लो एक्स नी जग्याए जीरो मूक्या तो जीरो नो वर्ग करो जवाब शू आवे तो के जीरो ज आवे जो जवाब जीरो आयो तो लखवानुं के एक्स बराबर शून्य ए आपेल बहुपदीनुं शून्य छे पड़े समझ बहु सीम्पल हजी आपणने आप्या छे समीकरण जो आ समीकरण आप्युं छे एक्सनी किंमतो आपी छे माइनस एमना छेदमां एल गभरावानुं नहीं दोस्तों बहु सीम्पल जोई लो हवे आपणे सौथी पहेला एक्सनी जग्याए जे किंमत आपी छे शू आपी छे तो के एक्सनी जग्याए आप्या छे माइनस एमना छेदमां एल बराबर तो मूकी दईए ज्यां एक्स आवशे त्यां माइनस एमना छेदमां एल मूकवाना चलो अहींया एल अलग छे आ एल एवो ने एवो बराबर हवे एक्स छे तो कौंसमां शू मूकीशुं माइनस એમના છેદમાં એલ કૌંસમાં આવી ગયો વચ્ચે શું છે પ્લસ છે તો અહીંયા મૂકીશું પ્લસ એમ છે હે ને તો એમ મૂકી દઈએ ખાલી એક્સની જગ્યાએ તમારે શું મૂકવાનું તો કે એક્સની કિંમત શું આપી હતી માઇનસ એમના છેદમાં એલ ચલો આ એલ અંશમાં કહેવાય આ એલ છેદમાં કહેવાય એલ એલ શું થઈ ગયા કેન્સલ અહીંયા શું બચ્યું તો કે માઇનસ એમ અહીંયા શું બચ્યું તો કે પ્લસ એમ ભાઈ માઇનસ એમમાં પ્લસ એમ ઉમેરો શું થઈ જાય બંને કેન્સલ જવાબ શું આવ્યો તો કે ઝીરો જો ઝીરો આવ્યો તો લખી શકીએ કે એક્સ બરાબર માઇનસ એમના છેદમાં એલ એ આપેલ બહુપદીનું શું છે શૂન્ય છે કેમ તો કે ઝીરો આવ્યો ને જવાબ ઝીરો આવ્યો ને માટે આપેલ બહુપદીનું શૂન્ય છે પી ઓફ એક્સની આપણને બહુપદી આપી છે શું છે બહુપદી તો કે પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સની બે ઘાત ઓછા એક જ્યાં એક્સની એક કિંમત આપી છે માઇનસ એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ અને એક્સની બીજી કિંમત આપી છે બરાબર બે છેદમાં વર્ગમૂળમાં ત્રણ ધ્યાન રાખજો વચ્ચે કોમા છે બરાબર આખી કિંમત એક્સની નથી એક્સની બે કિંમત છે કોમા કર્યો છે માટે તો વન બાય વન આપણે કિંમત મૂકીએ બરાબર એક્સની જગ્યાએ પહેલાં મૂકીએ માઇનસ એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ બરાબર જ્યાં એક્સ આવશે હવે ત્યાં શું મૂકીશું માઇનસ એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ ત્રણ એવા ને એવા કૌંસમાં માઇનસ એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ મૂકીએ કેમ કે એક્સની કિંમત છે જો અહીંયા એક્સનો વર્ગ હોય તો અહીંયા આખા કૌંસનો શું કરવો પડે વર્ગ માઇનસ એક એવા ને એવા ચલો સૌથી પહેલાં વર્ગને છૂટા કરીએ ને ઘાતને છૂટી કરીએ ને તો ઉતાવળ નહીં કરવાની આ ત્રણ એવાને એવા કોઈપણ માઇનસ સંખ્યાનો વર્ગ હંમેશા પ્લસ જ આવે યાદ રાખજો દોસ્તો બરાબર કોઈપણ માઇનસ સંખ્યાનો વર્ગ વર્ગ એટલે બે ઘાત હોય ને તો એ સંખ્યા પ્લસ થઈ જાય એટલે માઇનસ તો નીકળી જ જવાનો છે આપણે એકનો વર્ગ કરીએ તો એક અને કોઈપણ વર્ગમૂળનો બરાબર જો સમજાવું છું આખું વર્કિંગ જુઓ માઇનસ એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણનો વર્ગ છે એનો મતલબ શું થાય તો કે એનો મતલબ થાય કે માઇનસ એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા માઇનસ એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ તો ખરેખર ગુણાકાર છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અંશનો અંશ સાથે એક એકા એક અને છેદનો છેદ સાથે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ પૂર્ણાંક ત્રણ
એટલે જવાબ આવશે તમારો એકના છેદમાં ત્રણ. અહીંયા પણ જોઈ શકું માઇનસ કેન્સલ થઈ ગયા, એકનો વર્ગ એક અને વર્ગમૂળમાં ત્રણનો વર્ગ પૂર્ણાંક ત્રણ, પાછળ એક લખવાનું ભૂલવાનું નહીં. ચલો દાખલો સિમ્પલ, અંશમાં ત્રણ છેદમાં ત્રણ શું થઈ જશે, કેન્સલ. અહીંયા શું બચ્યું, પ્લસ એક, અહીંયા શું છે, માઇનસ એક. એકમાંથી એક બાદ કર્યા, જવાબ આવ્યો ઝીરો. ઝીરો આવ્યા ને તો લખવાનું કે એક્સ બરાબર માઇનસ એકના છેદમાં વર્ગમાં ત્રણ એ આપેલ બહુપદીનું શું છે, તો કે બહુપદીનું શૂન્ય છે. બરાબર, શૂન્ય છે. ખ્યાલ આવે દોસ્તો, બહુ જ સિમ્પલ, કોઈ જ તકલીફ નહીં. બરાબર, આરામથી દાખલા થાય અને એ બી ફટાફટ, ખબર પડી કે નહીં. ક્લિયર, તો તમારે ખાલી શાંતિથી આને ફોલો કરવાનું છે, લેક્ચરને બે ત્રણ વાર જોવાના છે. બરાબર, અને ખાસ કરીને પ્રેક્ટિસ જાતે કરવાની છે. ચલો હવે એક્સની કિંમત બીજી મૂકીએ, શું આપી છે એક્સની કિંમત, તો કે બેના છેદમાં વર્ગમૂળમાં ત્રણ. તો જ્યાં એક્સ આવશે હવે ત્યાં શું મૂકીશું, બેના છેદમાં વર્ગમૂળમાં ત્રણ. તો જુઓ બહુપદીમાં ત્રણ એવા ને એવા, એક્સની જગ્યાએ બેના છેદમાં વર્ગમૂળમાં ત્રણ, આખા પદનો શું થઈ જશે, વર્ગ ઓછા એક. ચલો સૌથી પહેલાં ઘાતને છૂટી કરો, ત્રણ એવા ને એવા, ભાઈ બેનો વર્ગ કરું તો શું થાય, ચાર થાય, અને વર્ગમૂળમાં ત્રણનો વર્ગ કરું તો પૂર્ણાંક ત્રણ. માઇનસ એક તો છે જ, અંશમાં ત્રણ છેદમાં ત્રણ કેન્સલ થઈ ગયા, બચ્યા શું, તો કે ચાર ઓછા એક. ચારમાંથી એક બાદ કરો, બચે શું, તો કે ત્રણ બચે. ક્લિયર, તો અહીંયા તમારી પાસે લખી શકો કે એક્સ બરાબર શું લીધું હતું, તો કે બેના છેદમાં વર્ગમૂળમાં ત્રણ લીધા હતા. પરિણામ શું આવ્યો, તો કે ત્રણ આવ્યો. ત્રણ શું ઝીરો કહેવાય, તો કે ના, ત્રણ તો ઝીરો ના કહેવાય. તો એક્સ બરાબર બેના છેદમાં વર્ગમૂળમાં ત્રણ એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. નથી ના પાડવી પડશે ને, જો પરિણામ ઝીરો આવે તો આપણે શૂન્ય કહી શકીએ, જેમ કે અહીંયા પરિણામ ઝીરો આવે તો શૂન્ય છે, પણ અહીંયા પરિણામ ઝીરો આવતો નથી. ઝીરો ડઝ નોટ ઇક્વલ ટુ થ્રી, ત્રણ અને ઝીરો સેમ છે ને, અલગ અલગ, એટલે શૂન્ય નથી. ખ્યાલ આવશે દોસ્તો. જોઈએ હજી આગળ વધીએ. આપણી પાસે હજી બહુપદી આપી છે પી ઓફ એક્સ, જ્યાં એક્સની કિંમત આપી છે એકના છેદમાં બે. તો મૂકી દઈએ કિંમત, એક્સની જગ્યાએ મૂકીશું એકના છેદમાં બે. તો એના બરાબર બે કૌંસમાં એકના છેદમાં બે વત્તા એક, અંશમાં બે છેદમાં બે શું થઈ ગયા, કેન્સલ. એક વત્તા એક કેટલા થાય, તો કે બે થાય. શું બે ઝીરો કહેવાય, શું બે ઝીરો કહેવાય, ના કહેવાય દોસ્તો. બે અને ઝીરો તો અલગ અલગ છે. તો લખવાનું કે જો એક્સ બરાબર એક દૂત્યાંશ મૂકીએ તો પરિણામ ઝીરો નહીં મળ્યું. તો એક્સ બરાબર એકના છેદમાં બે એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. ખબર પડી કે નહીં દોસ્તો. ફાવે, જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો હવે પ્રશ્ન ચાર શરૂ થાય છે. નીચે આપેલ બહુપદીના શૂન્યો શોધો. ખબર પડી ને, શું શોધવાના કીધા છે, શૂન્યો શોધવાના કીધા છે. તો જરા શાંતિથી સમજો દોસ્તો, શૂન્ય કેવી રીતના શોધવાના. બહુ સિમ્પલ છે, કોઈ ટેકનિકલ પોઈન્ટ નથી. તમારે સૌથી પહેલાં ધારણા કરવાની. શું ધારણા કરવાની, તો કે તમારે ધારણા કરવાની પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. શું ધારણા કરવાની, પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. જો પી ઓફ એક્સ બરાબર ઝીરો હોય અને પી ઓફ એક્સ બરાબર સમીકરણ આપ્યું હોય તો હું એવું લખી શકું કે પી ઓફ એક્સનું જે સમીકરણ છે એક્સ વત્તા પાંચ, એના બરાબર પણ શું થાય, તો કે ઝીરો થાય. થાય કે ના થાય, તો હવે શું કરવાનું, તો કે જો હવે આ તમારી બહુપદી થઈ ગઈ. બરાબર, ડાબીને જમણી બાજુ થશે. એક્સ વત્તા પાંચ બરાબર ઝીરો છે, મારે એક્સની કિંમત શોધવાની. શૂન્ય શોધવાના એટલે શું, એક્સની કિંમત શોધવાની. બરાબર ને, તો જુઓ અહીંયા ઘડી એક્સને કરતાં બનાવું, આ ઝીરો એવા ને એવા, આ પ્લસ પાંચ આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. તો એક્સ બરાબર ઝીરોમાંથી પાંચ બાદ કરું, શું આવે, માઇનસ પાંચ. તો એક્સનું મૂલ્ય શું આવ્યું, માઇનસ પાંચ. આપેલ બહુપદીના શૂન્ય શોધો. તો લખવાનું કે આપેલ બહુપદીનું, બરાબર, આપેલ બહુપદીનું એક શૂન્ય માઇનસ પાંચ છે. આપેલ બહુપદીનું એક શૂન્ય શું છે, માઇનસ પાંચ છે. પછી જુઓ અહીંયા ઘડી શું ધારણા કરવાની, તો કે પી ઓફ એક્સ બરાબર ઝીરો ધારવાના. પી ઓફ એક્સ બરાબર શું છે, તો કે એક્સ ઓછા પાંચ છે, બરાબર શું ધારો, ઝીરો. બરાબર,
है ने धारणा करी जो पी ऑफ एक्स बराबर जीरो हो तो पी ऑफ एक्स बराबर नी बराबर पन जीरो थाय पांच एक्स पांच एक्स माइनस पांच बराबर पन जीरो थाय एक्स ने करता बनाव तो जीरो आ माइनस पांच आ बाजू आए तो प्लस थी जाए तो एक्स की किंमत केटली आवशे प्लस पांच आवशे खबर पड़े तमने क्लियर तो जो लखी सके आपने जो लख्यू थूँ कि आपेल बहुपदी एक शून्य माइनस पांच है तो अँ लखवा के आपेल बहुपदी एक शून्य प्लस पांच छे बराबर चलो वधी आगळ पी ऑफ एक्स बराबर टू एक्स प्लस पांच आपे छे कोई तकलीफ नहीं पी ऑफ एक्स बराबर धारी लो जीरो शू धार्या पी ऑफ एक्स बराबर धार्या जीरो तो पछी बे एक्स वत्ता पांच बराबर पण शू थाय तो के जीरो थाय सौथी पहेला बे एक्स ने एवा ने एवा राखो प्लस पांच ने ए बाजू मोकलो तो शू थई जाय माइनस पांच तो पछी बे एक्स बराबर जीरो वत्ता सॉरी जीरो ओछा माइनस पांच माइनस पांच थशे हवे बे एक्स की किंमत शोधवानी छे आपणे एटले एक्स ने एकला पाड़वा पड़े आ बे आनी साथे कयो संबंध धरावे गुणाकारनो जो बे गुणाकारनो संबंध धरावतो होय एने डाबी तरफथी जमणी तरफ जाओ तो एनो संबंध उलटाई जाय गुणाकारनी जग्याए थई जशे माइनस पांचना छेदमां एटले के ભાગાકાર તો એક્સની કિંમત શું આવી માઇનસ પાંચના છેદમાં બે તમે અને આવી રીતના પણ લખી શકો હો ખાલી માઇનસ પાંચ નહીં માઇનસ પાંચના છેદમાં બે આવી રીતે પણ તમે એને લખી શકો તો થઈ જશે કે લખવાનું બરાબર કે અહીં બરાબર આપેલ બહુપદીનું એક શૂન્ય કયું છે તો કે માઇનસ પાંચના છેદમાં બે खबर पड़ी ख्याल आए दोस्तों चलो पी ऑफ एक्स बराबर थ्री एक्स माइनस टू आप शू करीश पी ऑफ एक्स बराबर धारणा करवानी जीरो तो पची शू थे तो कि त्रण एक्स ओछा बे बराबर पन थे जीरो तो त्रण एक्स बराबर थे माइनस बे आवाज है तो प्लस बे थी जैसे तो एक्स बराबर त्रणना छेद में बे क्लियर एक्स की किंमत आए त्रणना छेद में बे तो लखवा कि आपेल बहुपदीन एक शून्य शू त्रणना छेद फावे जो पी ऑफ एक्स बराबर त्रण एक्स है तो पी ऑफ एक्स बराबर धारणा कर लो जीरो तो त्रण एक्स बराबर पण शू थाय जीरो तो एक्स बराबर थाय जीरो भाग्या त्रण तो एक्स की किंमत जीरो ने कोईपण संख्या वड़े भागो जवाब शू आवानो जीरो तो लखवानू के आपेल बहुपदीन एक शून्य शून्य छे जीरो छे फावे दोस्तों जी लिया जी अपनी पास दोस्तों ध्यान से समझो कोई तकलीफ है ज नहीं सौथी पहला पी ऑफ एक्स बराबर टू इंटू एक्स आप ज्या ए डज नॉट इक्वल टू जीरो आनो मतलब थाय छे के ए नी किंमत शून्य सीवाय नी છે આનો મતલબ શું થાય આનો મતલબ શું થાય એની કિંમત શૂન્ય સિવાયની છે એટલે કે શૂન્ય સિવાય કોઈ પણ સંખ્યા એની હોય છે એટલે કહેવાનો મતલબ શું છે કે શૂન્યનો એક્સ સાથે ગુણાકાર શૂન્ય આવી જાય પણ એની કિંમત શું નથી શૂન્ય સિવાયની છે એટલે અહીંયા કોઈ ચોક્કસ સંખ્યા છે તો આપણે ધારણા કરી લેવાની કે પી ઓફ એક્સ બરાબર ઝીરો માટે એ એક્સ બરાબર પણ શું થાય ઝીરો હવે આપણે એક્સ શોધવા હોય શું શોધવા હોય એક્સ શોધવા હોય તો આ એ કોઈક સંખ્યા છે શૂન્યતર સંખ્યા છે એટલે એની કિંમતને આપણે અહીંયા ગુણાકારમાં હોય તો અહીંયા ક્યાં લઈ આવીએ છેદમાં તો બરાબર હવે ઝીરોને કોઈ પણ સંખ્યા વડે માન લો કે આ શૂન્ય નથી કોઈ સંખ્યા છે પણ શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ભાગો જવાબ તો શું આવવાનો તો કે ઝીરો જ આવવાનો બરાબર એટલે જો તમારો જવાબ અહીંયા આગળ ઝીરો આવે તો લખવાનું કે આપેલ બહુપદી એક શૂન્ય શું છે તો કે શૂન્ય છે એક શૂન્ય શું છે ઝીરો છે ફાવે દોસ્તો તો જોઈ લઈએ હજી છે આપણી પાસે સમ પી ઓફ એક્સ બરાબર સી એક્સ પ્લસ ડી જ્યાં સી ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અને સી અને ડી એક વાસ્તવિક સંખ્યા છે કઈ સંખ્યા છે વાસ્તવિક સંખ્યા કોઈ વાંધો નહીં આપણે તો જેવું કરતા હતા એવું જ કે પી ઓફ એક્સ બરાબર ઝીરો ધારણા કરી લો સી ઇન્ટુ બરાબર એક્સ વત્તા ડી બરાબર પણ શું થઈ જશે ઝીરો સી શોધવાના છે આપણે શું કરીશું સી એક્સ એવા ને એવા પ્લસ ડી એ બાજુ જાય તો માઇનસ ડી થઈ જશે સી અહીંયા ગુણાકારમાં છે તો એક્સ બરાબર માઇનસ ડીના છેદમાં સી કોની કિંમત આવી
એક્સની કિંમત આઈ. એક્સની કિંમત એ શું છે? શૂન્ય છે. તો લખવાનું કે આપેલ બહુપદીનું એક શૂન્ય માઇનસ ડીના છેદમાં સી છે. શૂન્ય જ શોધવાના કીધા હતા ને આપણે કે ભાઈ શૂન્ય શોધો. શૂન્ય શોધીને આપી દઈએ છીએ આપણે, કોઈ જ તકલીફ નહીં. બરાબર. તો આની સાથે આપણું સ્વાધ્યાય 1.25 શું થાય, સોરી 2.25 શું થાય છે, પૂરો. બરાબર. તો આની સાથે આપણે નવા ચેપ્ટર સાથે દોસ્તો જલ્દી મળીશું. થેન્ક યુ.